નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂઆત સમાચાર અને બુલેટિન સાથે હું શુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતીને વધારાની ભાષા તરીકે સ્વીકારવા પીઆઈએલ દરેક રાજ્યોને માતૃભાષામાં રજૂઆત કરવાનો બંધારણને અધિકાર આપ્યો હોવાની દલીલ કરાઈ એક હજારથી વધુ બસનું બુકિંગ સુરત થી સૌરાષ્ટ્રમાં મતદારોને લઈ જવા એક થી વધુ બસનું બુકિંગ સુરતની સોળ બેઠક પર ચાર હજાર છસો પોલિંગ સ્ટેશન પાંચસો છવ્વીસ ક્રિટિકલ સૌથી ઓછા ઉત્તર બેઠક પર એકસો ત્રેસઠ સૌરાષ્ટ્રમાં ઠંડીની લહેર રાજકોટમાં નલિયા માત્ર બે ડિગ્રી તાપમાન વધુ પારો પંદર પોઈન્ટ मा भाव माउथल पाथल कपास में एक्सपोर्ट ने डिमांड घटी भाव रुपया अठार सौ अंदर समाचारों बाड़ नी नी की शुरुआत करिए बाड शहर की कांग्रेस की बैठक योजना उम्मीदवार महेंद्र सिंह वाघेला समर्थन में बैठक योजना तो कांग्रेस ने मिली रही है अभूतपूर्व जन समर्थन सामाजिक राजकीय आगे बापू साथ जोड़ाया સામાજિક રાજકીય આગેવાનો પણ બાપુ સાથે જોડાયા આજે મોડાસા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાશે અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકોના ઉમેદવારો સહિત હોદેદારો રહેશે હાજર જિલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો ભાજપ હસ્તગત કરવા કવાયત તો ભીલોડાબાડ અને મોડાસા બેઠકો હાલ કોંગ્રેસ પાસે આજે મોડાસા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાશે અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકોના ઉમેદવારો સહિત હોદ્દેદારો હાજર રહેશે જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો ભાજપ હસ્તગત કરવા કવાયત તો ભીલોડાબાડ અને મોડાસા બેઠકો હાલશે કોંગ્રેસ પાસે

વડાપ્રધાન કાર્યક્રમ ને લઈને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શું છે વધુ વિગતો જી બિલકુલ ચોક્કસ થી માસુમ જો વાત કરીએ તો મોડાસામાં આજરોજ આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડાસા ખાતે આવી રહ્યા છે ત્યારે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેમાં છ એસપી બાર ડીવાય એસપી બાવીસ પીઆઈ બેત્તાલીસ પીએસઆઈ ખડે પગે રહેશે સાથે જ છસો જેટલા પોલીસ જવાનો પણ ખડેપગે રહેશે બીજી તરફ એસપીજી એનએસજી ની ટીમ પણ બંદોબસ્તમાં નજર રાખશે ત્યારે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે જી માસુમ આભાર મહે સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો વડાપ્રધાન મોદી આજ અરવલ્લીના પ્રવાસે છે જેને લઈને કાર્યક્રમને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મોડાસા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં છ એસપી બાર ડીવાયએસપી બાવીસ પીઆઈ

તેમજ નલીન કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા તો આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય સભા યોજાઈ હતી ભાજપનો કેસ ધારણ કર્યો તો અમરેલી બાદ ધારી કોંગ્રેસમાં પડ્યું ભંગાણ કેબિનેટ મંત્રી રૂપાલા દિલીપ સંઘાણીએ કોંગી કાર્યકરોને ભાજપમાં ભળતા વધાવ્યા હતા તો ધારીમાં ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાના સમર્થનમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારીમાં કેબિનેટ મંત્રી રૂપાલાની ભવ્ય સભા યોજાઈ હતી દિલીપ સંઘાણી વીડી ઝાલાવડીયા તેમજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય સભા યોજાઈ હતી સમાચારોમાં બીજી તરફ વાત કરીએ તો હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની ભાષા તરીકે સ્વીકારવાની દાદ માંગતી જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરાઈ છે

તેમજ આપીને વધુ સુનાવણી એક ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટમાં બુધવારે સીઝનમાં સૌ પ્રથમ વખત ઠંડીનો પારો પંદર પોઈન્ટ સાત ડિગ્રીએ પહોંચ્યો હતો જે મંગળવારની સરખામણી બે ડિગ્રી ઓછું હતું હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હવે ઠંડી ક્રમશઃ વધશે આગામી ચાર દિવસ સુધી સત્તર ડિગ્રી સુધી તાપમાન જળવાયેલું રહેશે

ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો દિવસમાં તાપમાન ડિગ્રી યથાવત રહ્યું હતું બપોરે બારથી લઈને સાંજના છ સુધી ગરમી યથાવત રહી હતી જ્યારે સાંજે સાત કલાકે ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો હવે ક્રમશઃ તાપમાન ઘટશે ડિસેમ્બરના અંત સુધીમાં જ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ગત સિઝનમાં કપાસનો ભાવ રૂપિયા ની સપાટીએ પહોંચ્યા બાદ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થયું હતું જેના કારણે આ વખતે આવક વધવાની પૂરેપૂરી શક્યતાઓ હતી પરંતુ વખતની સરખામણીએ આ વખતે આવક ઘટી છે એટલું જ નહીં બેડયાર્ડમાં ભાવ રૂપિયા ની સપાટીથી નીચે સરકીને રૂપિયા સત્તરસો અઠ્યાસીએ પહોંચતા એક લાખ કિલો આવક ઘટી છે એટલું જ નહીં હાલમાં એક્સપોર્ટમાં પણ ખરીદી બંધ છે જેથી જીન્સોએ હાલમાં ખરીદી બંધ કરી દીધી છે અને નવેમ્બર સુધી આવું જ ચિત્ર રહે તેવી સંભાવના છે આ અંગે જીનર્સોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આવક વધે ત્યારે ભાવ ઘટે અને આવક ઘટે ત્યારે ભાવ વધે પરંતુ જીનર્સને ડિસ્પેરિટીના કારણે થતી નુકસાનીને લીધે હાલમાં ખરીદી ઓછી કરવામાં આવી રહી છે એક્સપોર્ટમાં પણ ડિમાન્ડ નહીં હોવાને કારણે તેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે હાલ આવક ઘટી ગઈ છે અને હજુ દસ દિવસ સુધી કપાસ બજારમાં આવું ચિત્ર રહે તેવી સંભાવના છે કપાસનો ભાવ ઘટતા તેલ બજારમાં પણ હાલ નરમ વલણ જોવા મળી રહ્યું છે જો કે દસ દિવસ પહેલા જે મગફળીની આવક થઈ હતી તેનો નિકાલ બુધવાર બપોર સુધી થયો ન હતો બુધવારે કપાસિયા તેલમાં રૂપિયા પાંચનો નજીવો ઘટાડો આવ્યો હતો

પાંચસો છવ્વીસ પોલિંગ સ્ટેશને સંવેદનશીલ જાહેર કરાયા છે એસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દરેક ક્રિટિકલ પોલિંગ સ્ટેશનની બિલ્ડિંગમાં કોપ્સ ઓફ મિલિટરી પોલિંગ તૈનાત કરવામાં આવશે પોલીસ તૈનાત કરવામાં આવશે આ સિવાય દરેક બે થી ત્રણ લોકેશન પર એક ઝોનલ પોલીસ મોબાઈલથી દેખરેખ રાખશે સુપરવાઇઝિંગ માટે દરેક પોલિંગ સ્ટેશન પર તૈનાત રહેશે સૌથી વધુ પોલિંગ સ્ટેશન પાંચસો ચોર્યાસી વિધાનસભા બેઠક પર છે જ્યારે સૌથી ઓછા એકસો ત્રેસઠ ઉત્તર બેઠક પર છે સુરત થી સૌરાષ્ટ્રમાં લોકોને મતદાન કરવા લઈ જવા માટે બસનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે એક અંદાજ મુજબ સુરત થી હજારથી વધુ બસો અને બે હજાર જેટલી કારો દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામમાં મતદાન કરવા માટે જશે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના મતદારોના મતની અસર સૌરાષ્ટ્રના અનેક ગામડા પડશે કારણ કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં આર્થિક મદદ સુરતના લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે આ તમામ ગામોમાંથી લોકો રોજગારી માટે અથવા ધંધા અર્થે સુરતમાં આવીને વસવાટ કર્યો છે વડીલો સુરતમાં રહેતા હોય તો તેમનું વતન મતદાર યાદીમાં નામ હોય છે ખાસ કરીને સુરતમાં વસવાટ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને અલગ અલગ પાર્ટીઓ દ્વારા જવાબદારી સોંપવામાં આવે છે તેમના ગામના સુરતમાં વસતા મતદારોને મત તેમજ મતદાતાઓને ગામમાં મતદાન કરવા માટે લાવવામાં આવે છે અને લઈને બસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે મહુઆ ઘાર્યધાર ભાવનગર ગ્રામીણ પાલીતાણા બોટાદ ગઢડા અમરેલી સાવરકુંડલા લાઠી બાબરા ધારી રાજુલા જુનાગઢ તેમજ તલાડા સોમનાથ કોડીનાર ઉના વિસાવદર રાજકોટ જેતપુર ધોરાજી તેમજ તેમજ અને જામજોધપુર સહિતના ગામોના અંશે સુરતમાં છે ગ્રાઉન્ડમાં યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ હતી ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ચમત્કાર સર્જવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હળવદ ખાતે અપાય દ્રષ્ટાંત ઉત્તર પ્રદેશમાં માત્ર બે સીટ પર કોંગ્રેસની જીત સામે ભારતીય જનતા પાર્ટી ને જંગી લીડ થયેલી જીત અંગે કોંગ્રેસ પર માર્મિક વેધક કટાક્ષ સાથે યોગી આદિત્યનાથ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશ વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યો હોય ત્યારે હળવદ સહિત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભારતીય જનતા જીત માટે કરતા યોગી આદિત્યનાથે ઉદબોધનમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જે રીતે ભારે લોકમત સાથે ભાજપની જીત થઈ તે રીતે ગુજરાતમાં પણ લોકો જંગી મતદાન સાથે ફરી ભાજપની સરકાર બનાવી દેશે ને નવી દિશા આપે તેમ જણાવતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી

હોદ્દો સંભાળ્યો હતો અને હવે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પોતાના પ્રચાર કરી રહ્યા છે કૌશિકભાઈ વેકરિયા અમરેલીની જનતા અને ભાજપના કાર્યકરો ઉપર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે અમરેલીમાંથી તો ચોક્કસપણે વિજય બનશે અમરેલી પંચ્યાનુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે